વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ સાત વિજ્ઞાનની પ્રશ્ન બેંકનું સોલ્યુશન જેમાં ચેપ્ટર નંબર એક અને બેના પ્રશ્નો છે તો મિત્રો આ જે પ્રશ્ન બેંક છે એ તમને ફક્ત એકમ કસોટી જ નહીં પરંતુ તમારી પ્રથમ સત્રની એક્ઝામમાં પણ ઉપયોગી રહેશે તો શાંતિથી વિડીયો જોજો અને ખાસ વિડિયો લાઈક કર્યા વગર ના જતા કારણ કે તમને બહુ બધું શીખવા મળવાનું છે ઓકે તો સૌથી પહેલાં તો છે નીચે આપેલા લક્ષણોને આધારે જે તે પદાર્થો અંગોને ઓળખો સૌથી પહેલો ક્વેશ્ચન છે ખોરાકને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવવાનું મારા વગર શક્ય નથી તો એ કોણ છે તો એ નાનાના ટુકડામાં કોણ ફેરવે તો દાંત ફેરવે એટલે જવાબ શું આવશે દાંત ત્યારબાદ હું પાચનતંત્રનું અંતિમ અંગ છું તો અંતિમ અંગમાં આવશે મોટું આંતરડું વિદ્યાર્થી મિત્રો પાચનતંત્ર આખું કરવાનું છે બહુ જ અગત્યનું છે અને મેં લાસ્ટ ટાઈમ એટલે કે જે લાસ્ટ વિડીયો હતો જેમાં મેં તમને મહત્ત્વની આઈમપી આપી હતી આના માટે તો એમાં પણ વાત કરી હતી કે ભાઈ પાચનતંત્ર આધારિત ક્વેશ્ચન હશે ત્યારબાદ હું હવાને નસકુરામાંથી ફેફસા સુધી પહોંચાડું છું તો એ કોણ પહેચાડે તો શ્વસન નળી પહોંચાડે રાઈટ તો શ્વસન નળી ત્યારબાદ હું પાચનતંત્રમાં આશરે દોઢ મીટર લાંબુ અંગ છું તો જવાબ આવશે અહીંયા મોટું આંતરડું તો વિદ્યાર્થી મિત્રો હવે તમે નીચે કમેન્ટ કરો કે ભાઈ નાનું આંતરડાની લંબાઈ કેટલી હોય છે બરાબર ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન ભેંસમાં હું જઠરનો એવો ભાગ છું જેમાં વાગોળના વાગોળવા માટે ખોરાકનો સંગ્રહ થાય છે તો જવાબ આવશે આમાં શ્રી ત્યારબાદ નેક્સ્ટ અમીબામાં મારું કાર્ય હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરવાનું છે તો સિમ્પલ ખોટા પગ ત્યારબાદ મારા વડે શરીરમાં સૌ પ્રથમ ખોરાક ગ્રહણ થાય છે તો કોના દ્વારા ગ્રહણ થાય તો મો દ્વારા ગ્રહણ થાય જીભમાં મારું કામ સ્વાદ પરખવાનું છે કોણ કરે તો પર ઓકે ત્યારબાદ પિતરસ મારી અંદર સંગ્રહ સંગ્રહાય છે તો શેની અંદર હોય તો પિતા સેની અંદર હોય પિતરસ કોણ ઉત્પન્ન કરે તો યકૃત કરે યકૃત એ શું છે સૌથી મોટી ગ્રંથિ છે તો આમ બધું એકની અંદર ઘણા બધા ક્વેશ્ચન બની શકે રાઈટ ત્યારબાદ ખોરાક જ્યારે મારી અંદરથી પસાર થાય છે ત્યારે અભિશોષણની પ્રક્રિયા થાય છે તો જવાબ શું આવશે નાનું આંતરડું બરાબર જો અભિશોષણની પ્રક્રિયા છે નાના આંતરડામાં સ્ટાર્ટ થાય અને મોટા આંતરડામાં પાણીનું ખનીક ક્ષારોનું અભિશોષણ થાય ત્યારબાદ ક્વેશ્ચન છે જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બા તરીકે હું જોવા મળું છું તો સિમ્પલ છે કોણ જોવા મળે તો લીલ જોવા મળે ત્યારબાદ હું બીજી વનસ્પતિઓ વડે બનાવેલ ખોરાક પર નભું છું તો અહીંયા જવાબ શું આવશે પરાવલંબી જીવો જો આમાં પરોપજીવી પણ આવે પણ અહીંયા પરાવલંબી એ વધારે સાચો આન્સર રહેશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું તો એ કયું દ્રવ્ય છે તો હરિત દ્રવ્ય ત્યારબાદ હું પીળી પાતળી દોરી જેવી પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ છું તો જવાબ આવશે અમર વેલ જે એક પરોપજીવી સજીવ છે ત્યારબાદ ચોમાસામાં હું ચામડાના પગરખા પર તંતુ સ્વરૂપે જોવા મળું છું તો જવાબ અહીંયા આવશે ફૂગ સિમ્પલ ત્યારબાદ હું વનસ્પતિમાં ખોરાક બનાવતું અંગ છું તો ખોરાક કોણ બનાવે વનસ્પતિમાં પર્ણ બનાવે ત્યારબાદ હું વનસ્પતિના પર્ણમાં રક્ષક કોષ વડે આવૃત છું તો જવાબ આવશે અહીંયા પર્ણ રંધ્ર ઓકે ત્યારબાદ હું વનસ્પતિમાં પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરતો અંગ છું તો જવાબ આવશે મૂળ ત્યારબાદ હું સિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં વસવાટ કરી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતો બેક્ટેરિયા છું તો જવાબ આવશે બીએમ ઓકે ત્યારબાદ હું મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ છું તો જવાબ આવશે અહીંયા યકૃત ત્યારબાદ અહીંયા તમારે વર્ગીકરણ કરવાના છે બરાબર પાંચ માર્ક્સનો આખો પ્રશ્ન છે એક જ તો આ તમને ટોટલ ચાર છે પાંચ છે અમારી ગમે તે એક આપશે તો સૌથી પહેલો છે નીચે આપેલા સજીવોનું પોષણના પ્રકારને આધારે વર્ગીકરણ કરો કરો બરાબર વર્ગીકરણ કરવાનું છે તમારે કીટાહારી કોણ છે તો કળશ બરાબર સિમ્પલ તો જુઓ તમે એમ તૈયાર બધું કર્યું હોય પણ જો સમજી સમજીને ના કર્યું હોય ને તો આવું બધું પણ ના આવડે એટલે જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ને એટલે સમજી સમજીને તૈયાર કરવાનું એટલે બધું આવડી જાય ત્યારબાદ સ્વયંભૂષી તો સ્વયંભૂષી કોણ છે અહીંયા આંબાનું ઝાડ મૃતોપજીવી તો સિમ્પલ બ્રેડ પરની ફૂગ પરોપજીવી તો અહીંયા આવશે અમરવેલ અને બાકી કોણ રહ્યું લાઈક તો એ છે સહજીવન ત્યારબાદ પાચન અંગોને તેના કાર્યોને આધારે વર્ગીકૃત કરો

પછી મોટા આંતરડામાં શું એ શોષણ થાય છે બરાબર એમાં કંઈ પાચન નથી થતું ઓકે તો એ યાદ રાખજો સિમ્પલ ત્યારબાદ નેક્સ્ટ છે અહીંયા ખોરાકને ગ્રહણ કરવાની રીતો છે અલગ અલગ તો બોલો ભાઈ ચાવવાનું કામ કોણ કરે તો કીડી કરે કોણ કરે કીડી ચૂસવાનું તો હમિંગ બર્ડ એક પક્ષી બરાબર આ તમારે આખું લખવાનું અમિંગ બળ પક્ષી નળી વડે ખેંચીને તો પતંગિયું ખેંચી લેવી તો કોણ કરે ખેંચી લેવાનું કામ ગોકળ ગાય પકડીને કોણ ગળી જાય તો અહીંયા આવશે સાપ ત્યારબાદ પાચન અંગો કયા પ્રાણીઓમાં જોવા મળે છે તેના આધારે વર્ગીકરણ કરવાનું છે તો અધ્યાંત્ર છે એ શેમાં આવે તો ગાયમાં આવે એટલે અહીંયા ગ લખું છું ખોટા પગ અમીબામાં તો અમીબા નાનું આંતરડું તો સેમાં આવે ગાયમાં આવશે અમીબામાં તો કંઈ આંતરડું આવે નહીં અન્નદાની શેમાં આવશે અમીબામાં આવશે અને આમાં સે આવશે ગાયમાં બરાબર જ્યાં ગ લખ્યું છે ગાય અને અ લખ્યું છે ત્યાં અમીબા ત્યારબાદ દાંતના પ્રકારને આધારે કાર્યોનું વર્ગીકરણ કરો તો દાંતનો પ્રકાર પ્રકારને કાર્યો આપેલા છે છેદક દાંત શું કરે તો અહીંયા છેદક દાંતનું કામ શું છે ચલો તો તો સફરજનને બટકું ભરવું એટલે અહીંયા આપણે લખી દઈએ છેદક પછી રોટલી ચાવવાનું કામ કોણ કરે રોટલી ચાવવાનું કામ કરે દાઢ પતંગની દોરીને કાપવાનું કામ તો કાપવાનું કામ છેદક દાંત કરે તો છેદક દાંત આવશે શેરડી ચીરવાનું કામ કોણ કરશે તો અહીંયા રાક્ષી દાંત કરશે સિંગ દાણા ચાવવાનું કામ કોણ કરશે તો દાઢ કરશે સિમ્પલ ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો છે તમારે ટોટલ બે કારણો છે ત્રણ દુ છ ગુણના તો ગાયનું ગાય ઘાસનું પાચન કરી શકે છે તો એ ટોપિક કહું એટલે તમને સમજાઈ જશે બરાબર કે ભાઈ ગાય ઘાસનું પાચન કરી શકે કારણ કે ઘાસમાં શું હોય સેલિલોઝ હોય સેલિલોઝનું પાચન કરવા માટે ઘાસ ગાયમાં છે આમાં છે હોય બરાબર તો એ બધું છે બહુ સરસ છે પછી પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી બરાબર પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી તો કેમ કારણ કે પ્રકાશ સંશ્લેષણથી શું થાય જો સૌથી પહેલાં તો શક્તિનો સ્ત્રોત કોણ સૂર્ય સૂર્યમાંથી શક્તિ કોણ મેળવે પણ ન મેળવે એટલે કે વનસ્પતિ મેળવે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરશે એમાંથી શું કરશે ઉર્જા મેળવશે ને પછી આપણે બધા જ જે પરાવલંબી પોષણ પદ્ધતિમાં આવીએ છીએ જે સ્વાવલંબી છે એ વનસ્પતિ છે તો એ કોની પર આધારિત છે વનસ્પતિ ઉપર હવે વનસ્પતિ જ જો જતું રહે વનસ્પતિ જ પોષણ ના મેળવી શકે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં તો પછી આપણે પણ પોષણ ના મેળવી શકે અને છેવટે શું થાય પૃથ્વી પર જીવન શક્ય નથી ત્યારબાદ અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે કારણ કે અમરવેલ શું કરે બીજા વનસ્પતિમાં મીંટાઈ જાય અને પછી એમાંથી પોષણ મેળવે બરાબર તે ટોપિક ઉપરથી તમને મળી જશે ત્યારબાદ મીઠાઈ કે ચોકલેટ ખાધા બાદ દાંત સારી રીતે સાફ કરવા જોઈએ તો એનું કારણ શું છે જો જે દાંત ઉપરનું પડ્યું છે ને એ પાણી વડે ધોવાય નહીં બરાબર પણ કોના વડે ધોવાય એસિડ વડે બરાબર તો હવે મીઠાઈ કે ચોકલેટ આપણે ખાધી તો એ થોડો સમય જો દાંતમાં ફસાશે ફસાશે દાંતમાં તો અંદર શું ઉત્પન્ન થશે એસિડ ઉત્પન્ન થશે કેમ બેક્ટેરિયાને ખાવા મા માણસે તો આમ બેક્ટેરિયા જોડે જોડે શું કરે છે દાંતનું જે ઉપરનું પડ હોય એ પણ ખાય એટલે દાંતને આપણે સારી રીતે સાફ કરવા જરૂરી છે કંઈ પણ ખાધા પહેલાં મતલબ ખાધા પહેલાં ને પછી ખાધા બાદ બંને વાર ત્યારબાદ ખોરાકને ચાવીને ખાવું જોઈએ તો ચાવીને ખાઈએ તો થાય શું એક તો ખોરાક ચાવીએ એટલે લાળ રસ મિક્સ થાય લાળ રસમાં શું હોય એમઆઈલ હોય જે સ્ટાર્જનું વાંચન કરે હવે ચાવેલો સરસ રીતે ચાવેલો ખોરાક જ્યારે જઠરમાં થાય જાય ત્યારે આપણું પાચન સરસ રીતે થઈ જાય બરાબર એટલે મોસ્ટ ઓફ જે સ્ટાર્ચનું પાચન છે એ મોઢામાં થઈ જાય બહુ વાર તમે ઝીણું ઝીણું ચાવો તો ઓકે તો એ પણ સરસ પ્રશ્ન છે ડિટેલમાં વાંચી લેજો બુકમાં છે બરાબર આ તો હું તમને ઉપર છલ્લું કહું છું ત્યારબાદ કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર રહેતી નથી કારણ કે શું થાય રાઇઝોબિયમ નાનો બેક્ટેરિયા હોય એ શું કરે હવામાંનો જે છે એનો જે નાઇટ્રોજન છે એને ફેરવી નાખે જમીનમાં બરાબર તો એ ટોપિક આધારિત પ્રશ્ન છે ત્યારબાદ લીલા રંગના પર્ણો સિવાયની વનસ્પતિ પણ પ્રકાશ પ્રકાશની ક્રિયા કરે છે રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે અને ચોમાસામાં ચામડાની વસ્તુઓ પર ફૂગ જોવા મળે લીલને કેમ સ્વયં પોષી સજીવ છે તો આ બધા જ કરી લેજો બધા વૈજ્ઞાનિક કારણો છે ત્યારબાદ મુદ્દાસન પ્રશ્નો છે બરાબર જ્યાં આ પ્રશ્નો તમે જોઈ શકો છો એ પ્રશ્નો કરવાના છે ટોટલ દસ ક્વેશ્ચન છે એકવાર વાંચી લેજો ત્યારબાદ નામ નિર્દેશનવાળી આકૃતિઓ છે પર્ણરંધ્ર વનસ્પતિમાં પ્રકાશણ ગાલનો કોષ સ્વાદ પારકતા જીભના ભાગો અને મનુષ્યનું પાચનતંત્ર તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે જો થયો છે વિડીયો તો વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા દરેકે દરેક મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી મેક્સિમમ સ્ટુડન્ટને આ માહિતી પહોંચે મેઇન આ પ્રશ્ન બેંક બનાવવાનું રીઝન એવું છે કે તમે તમારી સત્રની જે તૈયારી છે એ પણ કરી શકો પેપર તો આપણે મતલબ જે આ પ્રશ્ન મેં એકનું સોલ્યુશન છે તો તમારા પેપર લેવાઈ જાય મતલબ શનિવારે લેવાતું હોય છે ઓગણીસ તારીખે એના પછી જ મૂકતા હોઈએ છીએ એટલે એનો કોઈ પ્રોબ્લેમ હશે નહીં પણ જે પ્રશ્નો છે ખાસ આ એક બધા વાંચી લેજો બરાબર તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટિક કે ઓલ ધ બેસ્ટ